ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની અંદર આપણે સંખ્યાઓ વિશે શીખ્યા, જેમાં સમ્મેય સંખ્યા કોને કહેવાય અને અસમ્મેય સંખ્યાઓ અને એને ઓળખતા અને એનું વર્ગીકરણ શીખ્યા. હવે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કે જ્યારે કોઈપણ બે સમ્મેય સંખ્યાઓ આપેલી હોય તો તેના વચ્ચેની સમ્મેય સંખ્યાઓ કઈ રીતે શોધવી. તો અહીંયા બે સમ્મેય સંખ્યા આપેલી છે, એક છે 3 અને બીજી છે 4. તો એની વચ્ચેની 6 સમ્મેય સંખ્યાઓ આપણે શોધવાની છે. અને એ રીતે જ બીજો એક્ઝામ્પલ છે જેમાં 3/5 અને 4/5 એમ બે સમ્મેય સંખ્યા આપેલી છે અને વચ્ચેની આપણે 5 સમ્મેય સંખ્યા શોધવાની છે. તો પહેલાં તો પ્રશ્ન એવો થાય કે બે સમ્મેય સંખ્યાઓની વચ્ચે કેટલી સમ્મેય સંખ્યાઓ હોય. તો કોઈ પણ બે પૂર્ણાંક હોય, કોઈ પણ બે સમ્મેય સંખ્યા હોય તો એની વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી હોય. તમને એમ થાય કે હું ચલો એક કહું કે ભાઈ 3 અને 4ની વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ આવેલી છે, તો આપણે લાગે 3ની 4ની વચ્ચે તો કોઈ સંખ્યા નથી. પણ હા, 3ની 4ની વચ્ચે કોઈ પ્રાકૃતિક કે પૂર્ણ કે પૂર્ણાંક સંખ્યા નથી, પરંતુ સમ્મેય સંખ્યાઓ તો અસંખ્ય અનંત આવેલી છે. જેમ કે 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9. તો આપણે થયું કે આ તો 9 સંખ્યાઓ થઈ. ના, 3.11, 3.12, તો એમ અનંત સુધીની સંખ્યાઓ કોઈપણ બે પૂર્ણાંકની વચ્ચે આવે. બે પૂર્ણાંકની વચ્ચે કોઈ પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યા ના હોઈ શકે, પરંતુ સમ્મેય સંખ્યાઓ તો અનંત હોઈ શકે. તો 3 અને 4ની વચ્ચેની 6 સંખ્યા તો હમણાં ભૂલી ગયો, 3.2, 3.1, 3.3 એમ 6 સંખ્યાઓ આપણે લખી દઈએ તો પણ ચાલે. અને બીજી રીતે સંખ્યા શોધવા માટેની એકદમ સહેલી રીત બતાવું. જ્યારે તમને કોઈપણ સંખ્યા વચ્ચે શોધવાની હોય, જેમ કે 6 સંખ્યા તમારે શોધવી છે, તો શું કરશો? તમને આપેલા પૂર્ણાંક છે 3 અને 4, તો 3 અને 4 વચ્ચેની 6 સંખ્યાઓ શોધવી છે. તો આપણે આની અંદર એક કામ કરશું, આપેલી બંને સંખ્યાઓને 7 વડે ગુણીશું. એટલે કે છેદ, પહેલાં તો છેદમાં કંઈ ના હોય તો 1 લખાય, 4ના છેદમાં પણ કંઈ નથી તો 1 લખીએ, એટલે બંનેના છેદમાં 1 થઈ ગયા. હવે 6 સંખ્યાઓ આપણે શોધવી છે તો શું કરીએ? તો આપેલી સંખ્યાને 7-7 વડે ઉપર નીચે ગુણી દેવાના. એટલે જેટલી સંખ્યાઓ કીધી હોય એના કરતાં 1 પ્લસ લઈ અને ઉપર નીચે ગુણી દઈએ. એટલે આ સંખ્યા થઈ ગઈ 7 તરી 21 અને અહીંયા નીચે થઈ ગયા 7 એકા 7. જો કે આ 21/7 એ સંખ્યા 3 જ છે. તમે છેદ ઉડાડી અને અતિસંશિત રૂપમાં ફેરવો તો એ 3 જ થશે. તો એ જ રીતે અહીંયા બીજી સંખ્યાની વાત કરું તો શું છે? તો 4/1, તો એને પણ ઉપર નીચે 7-7 વડે ગુણી દઈએ તો 7 4 28 અને આ 7 એકા 7. હવે આપણે વચ્ચેની સંખ્યાઓ 6 સંખ્યાઓ લખીએ તો વચ્ચેની સંખ્યાઓ અહીંયા શું થશે? તો 21/7 અને 28/7ની વચ્ચેની સંખ્યા લખી દો એટલે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. તો એક્ઝેક્ટ વચ્ચેની 6 સંખ્યાઓ આપણને મળી ગઈ. આ 6 સંખ્યાઓ 3 અને 4ની વચ્ચેની 6 સંખ્યાઓ છે. તો આ રીતે તમે સમ્મેય સંખ્યાને શોધી શકો. નેક્સ્ટ આપણે બીજો એક્ઝામ્પલ લેશું. જેમ કે અહીંયા છે 3/5 અને 4/5, એના વચ્ચેની કેટલી સંખ્યાઓ જોઈએ છે? આપણે 5 સંખ્યા જોઈએ છે. તો 5 સંખ્યા જોઈએ તો શું કરીએ? 5+1 એટલે ઉપર નીચે 6 વડે ગુણી દઈએ. તો આ પહેલી સંખ્યાને ઉપર નીચે 6 વડે ગુણું એટલે 3/5 × 6 × 6, ઉપર નીચે 6 તરી 18 અને 6 5 થઈ ગયા 30. તો આ ફર્સ્ટ પહેલી સંખ્યા હતી એ જ. જો આને અતિસંશિત રૂપમાં ફેરવો તો 6 ઉડી જાય તો 3/5 જ થવાના છે, એટલે એની એ જ સંખ્યા કહેવાય. તો 4/5ને પણ ઉપર નીચે કેટલા કેટલા વડે ગુણી દઈએ? 6 વડે ગુણી દઈએ તો 6 4 24 અને 6 5 30. તો આને પણ તમે ઉપર નીચે 6 ઉડાડશો તો અતિસંશિત રૂપ 4/5 થવાનું છે. હવે આપણે વચ્ચેની સંખ્યાઓ લખીએ તો વચ્ચેની 5 સંખ્યાઓ કઈ થશે? તો 19/30. 18 અને 24ની વચ્ચેની સંખ્યા લખવાની છે, છેદ એનો એ જ રહેશે. 20/30, 21/30, 22/30 અને 23/30. 24 તો થઈ ગયા, તો 5 સંખ્યાઓ થઈ ગઈ. તો આ રીતે આપણે કોઈપણ બે સમ્મેય સંખ્યાના વચ્ચેની સંખ્યા જોતી હોય તો આ રીતે શોધી શકીએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વચ્ચેની સંખ્યા શોધવા માટે ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ ભણીશું. તો આગળ આપણે જે એક્ઝામ્પલ ભણી ગયા અગાઉ, કે જેની અંદર બને ત્યાં સુધી છેદ સરખાવાળા એક્ઝામ્પલ હતા, હવે અહીંયા જે બે મેં એક્ઝામ્પલ લીધા છે એમાં છેદ સરખો નથી અને વચ્ચેની સંખ્યા શોધવાની છે.
तो अहीं छेद सात अने नौ, तो पहला एक्जाम्पल तीजा एक्जाम्पल बात करूँ तो बने छेद अलग अलग है वच्चे संख्या शोधवी है। तो छेद अलग अलग हो वच्चे संख्या शोधवी हो तो शू करवानुं, तो सौ प्रथम छेद सरखा करवा। तो आपणे अहीं सात अने नौ है एटले छेद सरखा करिए तो छेदनो लसा लईए, तो छेदनो लसा थशे नौ सीता तेसठ, तो बने छेद में आपणे तेसठ आवा जोईए। तो पहली जे संख्या आपेली है बे सत्तावांश, तो एने ऊपर नीचे नौ नौ वड़े गुणीए तो सात नौ तेसठ थशे, एटले नौ दू अठार अने नौ सीता तेसठ। आ पहली संख्या है। अने बीजी संख्या आपणने आपेली है चार अपॉन नौ, तो एना पण छेद सरखा कर दईए। तो छेद सरखा करवा माटे शू करवू पड़शे, अहींया गुणिया सात गुणिया सात, तो नौ सीता तेसठ, एटले अहींया पण छेद सरखा थई जशे नौ सीता तेसठ अने सात चौक अठ्यावीस। तो आ बे संख्याओ आई गई, तो आ पाछो एने अति संक्षिप्त रूपमां फेरवीए तो बे संख्या मळी जशे। हवे वच्चेनी आपणे पांच संख्या जोईए छे, तो वच्चेनी पांच संख्या जोईए, तो पांच संख्या आपणे अहींयाथी मळी जशे। तो पांच संख्याओ शोधीशुं, तो अठार अने अठ्यावीस एनी वच्चेनी संख्या लखीए, तो ओगणीस अपॉन तेसठ, वीस अपॉन तेसठ, एकवीस अपॉन तेसठ, बावीस अपॉन तेसठ, तेवीस अपॉन तेसठ, तो थई गई पांच संख्याओ वच्चेनी। तो आ रीते वच्चेनी तमे संख्या शोधी शको। एज प्रमाणे एक्जाम्पल नंबर चार जोईए कि जेमां पण छेद सरखा नथी अने बे सम्य संख्याने वच्चेनी संख्या आपणे शोधवी छे, तो एना माटे पहेलुं काम करवानुं छेद सरखा करवानुं, એટલે બે પંચમાંશ ગુણ્યા સાત ગુણ્યા સાત, તો સાત સાત વડે ગુણીએ એટલે સાત દુ ચૌદ અને સાત પંચાને પાંત્રીસ। તો આ એક પહેલી સંખ્યા, બીજી સંખ્યા છે ત્રણ સત્તમાંશ, તો એને કેટલા વડે ગુણવા પડશે, તો છેદ થશે પાંત્રીસ લાવવાનો છે, કારણ કે બંનેના છેદ સરખા કરવા હોય તો આને સાત વડે આને પાંચ વડે, એટલે અહીંયા આપણે પાંચ પાંચ વડે ગુણીશું, તો પાંચ તરીને પંદર અને સાત પંચાને આર સાત પંચા પાંત્રીસ। તો આ બે સંખ્યાઓ મળી ગઈ। હવે આપણે વચ્ચેની સંખ્યા જોતી હોય તો ચૌદ અને પંદર વચ્ચેની સંખ્યા આપણને અહીંયા મળતી નથી, તો શું કરવું જોઈએ? તો આપણે બંનેની વચ્ચેની ટોટલ પાંચ સંખ્યા લાવી છે, તો બંનેના છેદ સરખા આવી ગયા, છેદ સરખા માટે આપણે હમણાં શીખી ગયા છીએ કે જો છેદ સરખા હોય તો શું કરવાનું, તો વચ્ચેની પાંચ સંખ્યા કીધી હોય તો ઉપર નીચે છ છ વડે ગુણવું પડશે, અને ચાર સંખ્યાઓ કીધી હશે તો ઉપર નીચે કેટલા વડે ગુણવું પડશે, પાંચ પાંચ વડે, એટલે પ્લસ એક વધુ રાખી અને ગુણવાનું છે। તો અહીંયા મેં પાંચ સંખ્યાઓ શોધવાની વાત કરું છું, તો વચ્ચેની પાંચ સંખ્યાઓ શોધો, તો પાંચ સંખ્યાઓ માટે આપણે શું કરવું પડશે, ઉપર નીચે છ છ વડે ગુણવા પડશે, એટલે અહીંયા જ હું ગુણી દઉં છું અને ઉપર નીચે છ છ વડે ગુણી દઈએ, તો અહીંયા પણ ઉપર નીચે કેટલા વડે ગુણી દઈએ, તો છ છ વડે આપણે ગુણી દેશું, તો ચૌદ છંગ ચોર્યાસી અને પાંત્રીસ સંગ પાંત્રીસ, પાંત્રીસ ટુ સિત્તેર, પાંત્રીસ તરી 105, 35 ચોક 140, 35 પંચા 175 અને 35 છંગ 210, ચલો 15 છંગ 90 અને 35 છંગ 210। તો હવે વચ્ચેની સંખ્યા 5 આપણને મળી જશે, જેમ કે 85, 86, 87, 88, તો વચ્ચેની 5 સંખ્યા લખી દઈએ, 85 છેદમાં 210, 86 છેદમાં 210, 87 છેદમાં 210, 88 છેદમાં 210 અને 89ના છેદમાં 210। તો આ રીતે પાંચ સંખ્યા મળી જશે। એટલે તમારે કામ કરવાનું છે, પહેલાં જોવાનું છે છેદ સરખા છે કે નહીં, જો છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવાના, અને પછી જો વચ્ચે આપણને સંખ્યા ના મળે તો જેટલી સંખ્યા કીધી હોય એના કરતાં વધુ એક અંક વડે આપણે ગુણી દઈએ, એટલે આપણને વચ્ચેની સંખ્યા મળી જશે।